વાસણામાં ગીતાદેવી સાર્વજનિક ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા અંતિમ ધામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પાલનપુર તાલુકાના વાસણા જગાણામાં આવેલ અનુસૂચિત જાતિના અંતિમ ધામ ખાતે ગીતાદેવી સાર્વજનિક ટ્રસ્ટ અને વાસણા ગ્રામ પંચાયત દ્વારા તથા અનુસૂચિત જાતિના તમામ વડીલો મહિલાઓ તેમજ યુવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ દ્વારા એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે આ અંતિમ ધામમાં વૃક્ષોનું જતન તેઓ પોતે કરશે, જેમાં અંદાજિત 200 વધુ વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ પતિ ગુલાબસિંહ રાજપૂત, ડેલિગેટ રમીલાબેન શેકલિયા, ભવાનસિંહભાઈ મોર, મદારસિંહ બોડાણા, દલપતસિંહ પ્રતાપસિંહ, લાલજીભાઈ પરમાર, ગીતાદેવી સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ શેખલિયા તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. મુકામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ગીતાંજલિ સાર્વજનિક ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતના સહયોગથી 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ સંકલ્પ લીધો હતો કે આ પૂરેપૂરું જતન એ બહેનો કરવામાં આવશે, તેમાં વડીલો, યુવાનો અને માતાઓ દ્વારા આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઓકે, દેખીલે ઓકે. આજરોજ તારીખ 8 ઓગસ્ટના રોજ વાસણા જગાણા ખાતે ગીતાદેવી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તથા વાસણા જગાણા ગ્રામ પંચાયતના સહયોગથી સરપંચશ્રી ભીખીબેન ગુલાબસિંહ પરમાર તથા તાલુકા ડેલિગેટ રમીલાબેન ઈશ્વરલાલ પરમાર તથા ગામના વડીલગણ તથા તાલુકા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગામના વડીલો લાલુસિંહભા તથા પ્રતાપસિંહ કાકા તથા સરપંચશ્રી ગુલાબસિંહ, દલપતસિંહ સદસ્ય લાલજીભા તથા મેઘરાજકા તથા ભવાન કાકા મોર, આ લોકોનો અને તથા મહિલાઓનો અને મદારસિંહ કાકાનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો હતો. અસ્તુ.